ગઈકાલે મૂળી તાલુકાના માનપુર ગામે એક ખેડૂત મીટિંગનું આયોજન થયેલું. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં જ્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી, જેના કારણે આ વિસ્તારનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. પોતે ખેતી છોડી અને શહેરોમાં કારખાને કામે જવા માટે આ ખેડૂત મજબૂર બન્યો છે. ત્યારે અહીંયા અમારી ટીમ દ્વારા ગામડાઓની અંદર જે જાગૃતતા લાવવાના પ્રયત્નો થાય છે, ખેડૂતોને સંગઠિત કરી એક મંચ પર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં મહદ અંશે અત્યારે ટીમને સફળતા પણ મળી છે. આવનાર દિવસોમાં આ પાંચેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એક માંગ સાથે બહાર નીકળશે, જે ખરેખર ખેડૂત બચાવવા માટે, ખેતી બચાવવા માટે અને આ વિસ્તારના ગામડાઓને બચાવવા માટે સિંચાઈનું પાણી ખૂબ જ જરૂરી હોય. સરકારને નમ્ર વિનંતી છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જે વાયદા વચનો આપવામાં આવે છે, માત્ર પ્રેસ કોન્ફરન્સની જાહેરાતો કરી અને ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવામાં આવે છે, એ ખરેખર બંધ થાય અને વાસ્તવિક ખરેખર જે ખેડૂતને સિંચાઈના પાણીની જરૂર છે તે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અગર સરકાર સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ જશે તો આવનાર સમયમાં જે અત્યારે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ અમે લોકો ગામડે ગામડે ફરી જાગૃતતા લાવીએ છીએ, ખેડૂતોને સંગઠિત બનાવીએ છીએ, હાલે રાજકીય પાર્ટીઓથી પર આવી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે. મૂળી તાલુકાના માનપુર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. આવનાર દિવસોમાં જરૂર પડશે તો જિલ્લા મથકે એક રેલી કરશું, મહાસંમેલન કરશું. એનાથી પણ સરકાર નહીં સમજે અને પાણી આપવામાં વિલંબ કરશે તો ખેડૂત પોતાનું અસ્તિત્વ બચાવવા આખરી લડાઈ લડવા માટે ગાંધીનગર સામા પણ ડગલા માંડશે. નમ્ર વિનંતી છે સરકારને અમારી વાત ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ વિસ્તારને ખરેખર સિંચાઈના પાણીથી જે વંચિત રાખવામાં આવ્યો છે ત્યાં તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આભાર.